વઘઈ તાલુકા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બે પાડીમાં અભ્યાસ કરાવતા હતા, જેથી વઘઈ નગરના વાલીઓનો ઉગ્ર વિરોધ સાથે શાળાને તાળાબંધીની ચીમકી આપ્યા બાદ શિક્ષણ અધિકારીઓએ શાળાની મુલાકાત લીધી અને પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો. શાળામાં અભ્યાસ માટે બે પાડી સિસ્ટમ લાગુ કર્યા બાદ વઘઈ ખાતે વાલીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે 17 ડિસેમ્બર 2022 સુધીમાં શાળાના સમય બાબતે નિરાકરણ ન આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે, જેને લઈને ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ આજે વઘઈ તાલુકા શાળાની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને બે પાડીમાં અભ્યાસ કરાવતા અભ્યાસ ઉપર અસર પડતા વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા વઘઈ સરપંચ, સભ્ય સહિત ગામના આગેવાનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડીઈઓ અને ડીપીઈઓ સાથે બેઠક પણ કરી, જેમાં ડીઈઓ અને ડીપીઈઓએ શાળાના બાળકોનો જે રેગ્યુલર સમય છે એ સમય કરવા બાંહેધરી આપતા વાલીઓ સાથે સમાધાન થયું છે, જેથી હવે શાળાના બાળકો ફૂલ ટાઈમ અભ્યાસ કરી શકશે. વાલીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે પ્રાથમિક શાળાના બાળકોને પાળી પદ્ધતિમાં થોડોક સમય ઓછો મળે છે, તો આજે વાલી સાથે, એસએમસી સાથે, સરપંચશ્રી, તાલુકા સદસ્ય સાથે એક મિટિંગ કરી અને બાળકોનો જે રેગ્યુલર સમય છે એ પ્રમાણે કરવા માટે બધાને સંમતિથી ચર્ચા વિચારણા દ્વારા આપણે નક્કી કરવામાં આવેલ છે, જેથી હવે પ્રાથમિક શાળાના બાળકો એમનો જે રાબેતા મુજબનો સમય હશે એ રહેશે. માધ્યમિક શાળાના જે બાળકો પણ અહીંયા અભ્યાસ કરે છે એમનું પણ શૈક્ષણિક કાર્યને નુકસાન ન થાય ત્યાં સુધી, બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી, હાલે અહીંયા થોડાક વર્ગો ખાલી છે તો એ પણ ફાળી પદ્ધતિ અનુસાર માત્ર માધ્યમિક શાળાના બાળકો આવશે, જેથી એમનું પણ શૈક્ષણિક કાર્ય હાલ ન બગડે અને પ્રાથમિક શાળાના બાળકો રાબેતા મુજબ ફૂલ સમય હવે પછી આવશે, જેથી હવે સુખદ એનું સમાધાન વાલી મિત્રો સાથે તેમજ સાથે થયેલ.